नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस केमिस्ट्री में आल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड में टॉपिक सीखी रहा छे आल्डिहाइड की बनावट के जेमा अपने लास्ट टाइम मिथाइल बेंजीन माथी आल्डिहाइड की बनावट सीखी रहा था। मिथाइल बेंजीन એટલે ટોલ્યુઇન, બેન્ઝીન ઉપર CH3। હવે CH3 સમૂહનું CHO સમૂહમાં રૂપાંતર કરવા માટે નિર્બળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે, અને નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે ક્રોમાઇલ ક્લોરાઇડ લેવામાં આવે, CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ। તો આ પ્રક્રિયા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા, અને આપણે ઇટાર્ડ પ્રક્રિયા કીધી। કેવી પ્રક્રિયા કીધી? ઇટાર્ડ। અને એ ક્રોમાઇલ ક્લોરાઇડ માટે કોઈ અધ્રુવીય દ્રાવક એટલે કે જેમાં ધ્રુવીયતા નથી, વિદ્યુત ઋણતાના તફાવત નથી, અથવા તો તમે CCl4 પણ લઈ શકો, વિદ્યુત ઋણતાના તફાવત છે પણ સામસામું ક્લોરીનનું ખેંચાણ નાબૂદ થઈ જાય CCl4 ના કારણે। તો CrO2Cl2 વડે ઓક્સિડેશન કર્યું તો આપણે આવો એક મધ્યવર્તી નિપજ પણ બનાવી હતી, CH3 નું ન્યા લખું છું, અને જગ્યાએ લખી શકાય એમાં કઈ વાંધો નહીં। કાર્બન પરના બે હાઇડ્રોજન દૂર થાય અને ઈ હાઇડ્રોજન અહીંયા જોડાય ઓક્સિજન સાથે, એટલે ઓ CR અને બીજા ઓક્સિજન આને જોડાણો, એટલે CrO2 છે એમાં એક ઓક્સિજન છે કાર્બન સાથે જોડાણો, બીજા ઓક્સિજન સાથે અહીંથી એક હાઇડ્રોજન જોડાણો, અને Cl2 બીજા મોલ ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે અહીંથી બીજો હાઇડ્રોજન, એટલે ઓ CR અને CrO2 એના બીજા ઓક્સિજન સાથે અહીંનો હાઇડ્રોજન Cl2 રે। ટેક્સ્ટબુકમાં આખું લખીને 12 લખી લીધું છે, ટ્વાઇસ લખી લીધું, બરોબર। આ મધ્યવર્તી નિપજ છે જેનું જળ વિભાજન કરતા, એટલે કે એસિડ ને પાણીમાં નાખીને જળ વિભાજન કરતા આપણને આલ્ડિહાઇડ મળ્યું હતું, આને કીધી આપણે ઇટાર્ડ પ્રક્રિયા। બેન્ઝીન ઉપર CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ। તો આ ઇટાર્ડ પ્રક્રિયા હતી, કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈ લીધી હતી। ત્યાર પછી બીજા ક્રમે પ્રક્રિયા આપણે જોવાની છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 જે પોતે પણ નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, તમે એને ઉમેરવાનું છે એસિટિક એનહાઇડ્રેટના દ્રાવણમાં CH3CO બે વખત O, એટલે કે આ એસિટાઇલ CH3CO એટલે એસિટાઇલ સમૂહ બે વખત CH3C ડબલ બોન્ડ O O ફરી વખત CO CH3। તો આ એસિટિક એનહાઇડ્રેટ કહેવામાં આવે છે, એસિટિક એનહાઇડ્રેટ, કેમ કે CO આને એનહાઇડ્રેટ સમૂહ કહેવામાં આવે। ત્યાં પણ કંઈક આવી જ પ્રક્રિયા થાય છે કે બેન્ઝીન ઉપર જે CH3 છે એ CH3 માંથી બે હાઇડ્રોજન છૂટા પડે, એટલે બે વેલેન્સી બે સંયોજકતા ખાલી પડે, ત્યાં જોડાય છે OCOCH3। કેવી રીતે જોડાય છે એ હમણાં હું તમને કહું, OCOCH3 જો આ ભાગ જોડાય, OCOCH3 અને આપણે બે મોલ લેવા પડશે તો અહીં બે લખી લો OCOCH3। સિમિલર અહીં જેમ જ અહીં જળ વિભાજન કરવાનું છે, જળ વિભાજન H3O+, એટલે જળ વિભાજન કરશું એટલે આ બંધ તૂટશે, બરોબર। અહીંયા એચ જોડાય, અહીંયા OH જોડાય, પાણીનો જોડાણ CH3COOH CH3COOH એટલે બે મોલ એસિટિક એસિડ બને। આ પ્રક્રિયા પણ તમે ટેક્સ્ટબુકમાં જુઓ, પેજ નંબર 363 ઉપર આપેલું છે, જેનું ક્રોમિયમ ઓક્સાઇડ વડે ટોલ્યુઇનમાંથી આપણે ડાઈ એસિટેટ વ્યુત્પન્ન અને એને બેન્ઝીલિડીન, બેન્ઝીન ઉપર CH, કેમ કે જેમિનલ છે, જેમિલિડીન યાદ હોય તો એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ, જો એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ, બેન્ઝીન બેન્ઝીલિડીન ઇલિડીન લાગે ને, આમ તો બેન્ઝીન ઉપર CH એટલે બેન્ઝાલ થાય, બેન્ઝાલ, અને ઇલિડીન પ્રત્યે લગાડો એટલે બેન્ઝીલિડીન। શું જોડાયેલું છે તો બે વખત CH3COO, જો CH3CO ને અને આપણે એસિટાઇલ કીધું અને આને CH3CO ને એસિટેટ, બેન્ઝીલિડીન ડાય
એસિટેટ. આવું એક મધ્યવર્તી પ્રક્રિયા બને, ટેક્સ્ટ બુકમાં નજર કરો ને તો ખબર પડે, જે જળ વિભાજન પામી અને બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતર પામે. જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો, પ્રબળ ઓક્સિડેશન કરતા, દાખલા તરીકે KMnO4 અથવા તો K2Cr2O7 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયા વાપરો, તો અહીંથી બે હાઇડ્રોજન છૂટા પડે, આ ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપે H2O, અને બે હાઇડ્રોજનના બદલામાં બે ઓક્સિજન જોડાઈ જાય અને બેન્ઝોઇક એસિડ બની જાય. આપણે આલ્ડિહાઇડ બનાવી રહ્યા છે, કાર્બોક્સિલિક એસિડ નહીં. આ શું બની જાય? બેન્ઝોઇક એસિડ. એટલે જ્યારે પણ બેન્ઝોઇક એસિડની બનાવટ જોવાની છે આપણે ટેક્સ્ટ બુકમાં, ત્યારે આપણે આ પ્રક્રિયાને ચોક્કસપણે જોવાની છે. અત્યારે આપણે આ જે ઇટાર પ્રક્રિયા છે એની આપણે મિકેનિઝમ જોવી હોય, ક્રિયાવિધિ કે ખરેખર કઈ રીતે પ્રક્રિયા થાય છે, તો પણ એને જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી, ફરી પાછી જોઈએ. મહત્વની પ્રક્રિયા છે કે CH3 છે એને આપણે આપણી અનુકૂળતા અનુસાર તમે કોઈ પણ જગ્યાએ કાર્બન, હાઇડ્રોજન અને આ બે હાઇડ્રોજન, છું તો CH3 ને, કાર્બન હાઇડ્રોજન CH3. હવે જે CrO2 Cl2 છે ને એને હું લખું છું C ડબલ બોન્ડ O Cl2. સામ સામે લખી શકો અને આ પાસ પાસે લખી શકો, બરાબર. હવે CrO2 Cl2 કેટલા? બે Cr. એ રીતના બીજો મળ CrO2 Cl2, CrO2 Cl2. શું થાય ખાસ ધ્યાન રાખજો, ભાઈ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંથી આ બંધ તૂટે, બરોબર, બંધ તૂટે, અહીંથી આ બંધ તૂટે, એટલે અહીંથી આ હાઇડ્રોજન આની સાથે જોડે, એટલે શું બન્યું? OH બન્યું. શું બન્યું? OH. આ ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખે, ક્રોમિયમ પોતાનો, એટલે કે સમવિભાજન થાય. અહીંયા પણ સમવિભાજન થાય, હાઇડ્રોજન નો એક ઇલેક્ટ્રોન ને ઓક્સિજન નો ઇલેક્ટ્રોન એની વચ્ચે બંધ બની જાય, એટલે OH થઈ જાય. આ ક્રોમિયમે પોતાનો ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખ્યો, ફરી પાછો આ બંધ તૂટે, ફરી પાછો ક્રોમિયમ એક ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખે, આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખે, આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોનની મદદથી આ કાર્બન સાથે બંધ બનાવે, બરોબર. એટલે અહીંથી કાર્બન સાથે બંધ બન્યો ઓ CR, સિંગલ બોન્ડ OH Cl2. ફરી વખત સિમિલર ઘટના, ખાસ સમજો, ઝીણવટપૂર્વક નજર રાખજો, દેખાય છે ને? યસ. ફરી પાછી એ જ પ્રકારની ઘટના, અહીંયા ફરી પાછું સમવિભાજન, આ ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન રાખે, આ ક્રોમિયમ પોતાનું ઇલેક્ટ્રોન, આ બંધ તૂટે, સમવિભાજન, આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનની મદદથી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે OH, બરોબર. આ ઓક્સિજન ક્રોમિયમ પોતાનું ઇલેક્ટ્રોન, જો ક્રોમિયમ બે ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખે, યુગ્મિત અયુગ અથવા જોડકું પડ્યું રહે, અને આ બંધ તૂટે, ફરી પાછો ક્રોમિયમ એક ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખી, બે ઇલેક્ટ્રોન પોતાની પાસે રહેવા દે, અને આ કાર્બન જે ઇલેક્ટ્રોન છે એની મદદથી આ ઓક્સિજન સાથે જોડે, એટલે જો મધ્યવર્તી નિપજ કેવી બનશે, જોજો. CH આ કાર્બન નો ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન નો ઇલેક્ટ્રોન બની ગયો બંધ, આ ઓક્સિજન એની હારે ક્રોમિયમ, એની હારે સિંગલ બોન્ડ થી OH, OH અને બે Cl2, બરોબર. સિમિલર આ ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન નો ઇલેક્ટ્રોન ભાગીદારી કરી, આ કાર્બન નો ઇલેક્ટ્રોન, આ ઓક્સિજન નો ઇલેક્ટ્રોન ભાગીદારી, ઓ એ સિંગલ બોન્ડ થી કોની હારે? ક્રોમિયમ હારે, એ સિંગલ બોન્ડ થી ઓ, અને એની હારે H, ઓ H, અને એની હારે બે ક્લોરિન, સમજ્યા. અને હવે જળ વિભાજન, પાણીનો અણુ જોડવાનો છે એસિડિક માધ્યમમાં H પ્લસ H2O. ઇટાર્ડ પ્રક્રિયાની આપણે ક્રિયાવિધિ શીખી લીધા છે. હવે ફરી પાછું આ સમવિભાજન થાય, જોજો, જે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ને સમવિભાજન થાય, સમવિભાજન થાય, પણ અહીંયા સોરી, હા અહીંયા સમવિભાજન નહીં થાય, કેમકે ઓક્સિજનની વિદ્યુત ઋણતા, એટલે વિષમ વિભાજન થાય. એટલે અહીંયા બધા ઇલેક્ટ્રોન ઓક્સિજન રાખે, એટલે માનો કે એચ ટુ ઓ છે, એમાંથી બને એચ પ્લસ અને ઓ એચ માઇનસ, તો આની સાથે એચ પ્લસ જોડાઈ જાય, જોજો, આની સાથે શું જોડાઈ જાય? એચ પ્લસ. અને પછી અહીંયાથી બંધ તૂટશે, ત્યાંથી બંધ તૂટશે, એટલે ફરી પાછો ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન લઈ જાય, એટલે ક્રોમિયમ ધનભારિત બને, કેમ કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, ત્યાં ક્રોમિયમ ધનભાર સાથે OH માઇનસ જોડાઈ જાય. હવે જોજો અહીંયા શું બન્યું, CR એક OH હતો, બીજો એટલે OH ટ્વાઈસ Cl2, અહીંયા CR OH, આ O અને આ H બે વખત OH, OH ટ્વાઈસ Cl2, એટલે બે મોલ CR OH ટ્વાઈસ Cl2, ટેક્સ્ટ બુકમાં છે.
અહીંયા શું વિધુ CHO CHO બેન્ઝીન ઉપર CHO પછી તમે કોઈ પણ સ્થાને લખો અહીંયા 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 એ હરકત થયું બરોબર તો બેન્ઝાલ્ડિહાઇડ બન્યું તો આપણે આ ઇટાર્ડ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નીચેની જે પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ મિકેનિઝમ વાઇઝ સમજવું હોય તો પણ આપણે સમજીએ જે આ ક્રોમિયમ વાળી પ્રક્રિયા છે એમાં પણ આ જ રીતે CH બે હાઇડ્રોજન CH3 એસિટિક એનહાઇડ્રેટ લીધો છે ને આ CH3 CO O CO CH3 CH3 CO O CO CH3 કોની હાજરીમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ની હાજરીમાં દેખાય છે ને હા દેખાય છે હવે શું થાય ફરી પાછું એટલે કાંઈ બંધ તૂટશે આ બંધ તૂટશે અહીંથી હાઇડ્રોજન અહીંયા જોડાય ત્યાં કોણ જોડાય કેમ કે વિષમ વિભાજન થાય ને ઓ માઇનસ બને અને કાર્બન પ્લસ બને અહીંથી એચ પ્લસ અહીંયા જોડાય સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ એચ માઇનસ દૂર થાય છે ટેક્સ્ટ બુક વાળા નહીં બતાવે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ એચ એટલે એસિટાલ્ડિહાઇડ દૂર થયું અને આ ઓક્સિજન જે માઇનસ બન્યો ઈ ઓક્સિજન આ કાર્બન આવે જોડાય ध्यान रखो तो प्रक्रिया बहुत सहेली छे भाई ओर्गेनिक छे आम समझवू बहुत सहेलू छे CH એક ખાલી વિદ્યુત ઋણતાના તફાવત ખબર હોય અને બંધ વિષમ વિભાજન ને સમ વિભાજન જે મહત્વપૂર્ણ વસ્તુ કે ભાઈ જેની વિદ્યુત ઋણતા વધારે હોય બંધના ઇલેક્ટ્રોન ખેંચે જેથી બંધ તૂટે એટલે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન માં જાય માઇનસ ચાર્જ પ્લસ આમાં પ્લસ માઇનસ ને જોડવાના બરોબર તો આ કાર્બન સાથે આ જોડાણો જો ઓ CO CH3 ઓ CO CH3 આ કાર્બન H તો ગયો અહીંયા અહીંયા ઓ અહીંયા જોડાણો CO CH3 બરોબર જેને આપણે કીધું બેન્ઝિલિન ડાયએસિટેટ અને એનું જળ વિભાજન કરો જળ વિભાજન લાઈટ બંધ તૂટે જ્યાં બંધ તૂટે માં વિદ્યુત ઋણતા કોની વધારે તમારે જોવો કાર્બન ઓક્સિજન વિદ્યુત ઋણતા ઓક્સિજન ની વધારે અહીંયા માઇનસ ચાર્જ એટલે પાણી નો H+ અહીંયા વિદ્યુત ઋણતા વધારે એટલે માઇનસ આ કાર્બન પ્લસ તો અહીંયા પ્લસ સાથે પાણી નો OH શું બન્યું CH3COOH CH3COOH એટલે બે મોલ CH3COOH + CHO અહીંયા હું જુદા બન તૂટી ગયો આ ભાગ જાવ જો CHO બની ગયો બેન્ઝાલ્ડિહાઇડ તો આ રીતે આપણે બીજા ક્રમની પ્રક્રિયા જે ઓક્સિડેશન ની મદદથી આલ્ડિહાઇડ ની બનાવટ શીખી રહ્યા છીએ એ પૂર્ણ કરી ત્યાર પછી આમ જોવા જાય તો ત્રીજો પ્રકાર આવે છે શાખાના ક્લોરિનેશન થી કઈ શાખા મિથાઇલ શાખાના ક્લોરિનેશન થી CH3 જેને આપણે કહીએ છીએ ટોલ્યુઇન અથવા ધોરણ 11 સાયન્સ માં શીખ્યા હોય કે સાદો જે કાર્બન છે એટલે કે બેન્ઝીન ચક્ર સિવાયનો એલિફેટિક કાર્બન એનું ક્લોરિનેશન કરવું હોય તો સમ વિભાજન થી થાય એટલે બેન્ઝીન માં રહેલા કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર કરવો હોય તો એની માટે તમારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી પડે એટલે માનો કે મારે અત્યારે ક્લોરિનેશન આ ભાગમાં કરવું છે તો ઉદ્દીપક વાપરવો પડશે FeCl3 પરંતુ આ એરોમેટિક ભાગ સિવાયનો એટલે કે એલિફેટિક ભાગનું ક્લોરિનેશન કરવું હોય તો H μ ફોટોન ની ઊર્જા H μ જેને કહેતા હતા ને સૂર્યપ્રકાશ ફોટોનની ઊર્જા એ સૂર્યપ્રકાશની મદદથી તમે શાખાના ભાગનું ક્લોરિનેશન કરી શકો અહીંયા મુક્તમૂલક વિસ્થાપન થાય એટલે કે કાર્બન હાઇડ્રોજન સમવિભાજન થાય મુક્તમૂલકો બને ક્લોરિન ક્લોરિન સમવિભાજન થાય ક્લોરિન મુક્તમૂલક બને ક્લોરિન મુક્તમૂલક આ હાઇડ્રોજન મુક્તમૂલક સાથે જોડાય HCl બનાવે અને એના બદલામાં ક્લોરિન ગોઠવાય એટલે બીજા મોલ ક્લોરિનમાંથી બીજો Cl બીજો HCl બે હાઇડ્રોજન દૂર થયા અને બે હાઇડ્રોજનના બદલામાં બે ક્લોરિનની શાખા બની એટલે CH
CL2 આવો આપણે કહી શકીએ તો બેન્ઝીન ઉપર CH એટલે બેન્ઝાલ અને બે વખત ક્લોરીન એટલે ક્લોરાઇડ બેન્ઝાલ ક્લોરાઇડ જેને આપણે જેમિનલ કહેવા કહી શકાય બરોબર બેન્ઝાલ ક્લોરાઇડ અથવા તો તમે એનું સામાન્ય નામ આપવું હોય તો બેન્ઝિલિડિન ડાયક્લોરાઇડ પણ કહી શકો હવે એનું જળ વિભાજન કરવાનું છે કેમકે ક્લોરીન તો દૂર કરવો પડશે આપણે આલ્ડિહાઇડ બનાવવો છે એટલે CH તો છે ઓક્સિજન દાખલ કરવાનો છે એટલે જળ વિભાજન કરીએ એસિડિક જળ વિભાજન પાણીની વરાળ 373 કેલ્વિન એટલે 100 ડિગ્રી પાણીની વરાળ થાય તો બહુ સિમ્પલ રીતે તમને કહી દઉં તો અહીંથી તમારે આ બંધ તોડી નાખવાનો ક્લોરીન ક્લોરીન પાણીનો H પ્લસ અહીંયા પાણીનો H પ્લસ અહીંયા અને O અહીંયા H2O થઈ ગયું H પ્લસ નોર્મલી તો એ બે પાણીના અણુ આમ જોવા જાય ને તો આ રીતે પ્રક્રિયા થાય છે CH ક્લોરીન ક્લોરીન બે પાણીના અણુ વપરાય એટલે બે એચ પ્લસ ને બે ઓએચ માઇનસ છૂટા પડે બે એચ પ્લસ છે પાણીના ઉત્પન્ન થયા એચ ટુ ઓના તો એ ક્લોરીનને લઈ ગયા બે એચ સીએલ છૂટા પડી ગયા એના બદલામાં બે એચ ટુ ઓ લીધા છે બે એચ ટુ ઓ માંથી બે ઓએચ ઉત્પન્ન થયા છે અહીંયા ગોઠવાઈ ગયા પરંતુ એક જ કાર્બન ઉપર બે વખત હોય છે ત્યારે મેં તમને કીધેલું છે એચ અને ઓએચ પાણીનો અણુ દૂર થઈ જાય તો એક બે પાણીના અણુ વપરાણે પાછો મળી ગયો સિમ્પલ આપણે એમ કહી શકીએ કે એક જ પાણીનો અણુ અને અહીંયા વધુ સી એચ ઓ કેવી રીતે સી એચ ઓ અને બે એચ સી એલ બરોબર તો આ રીતે આપણે ટોલ્યુઇનમાંથી આ ત્રીજી પદ્ધતિ છે કે તમે મિથાઇલ બેન્ઝિનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવ્યું બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની આ ત્રીજી પ્રક્રિયા તો આ રીતે શાખાનું ક્લોરિનેશન કરી અને જળ વિભાજન કરીને આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવ્યું ત્રીજા નંબરની પ્રક્રિયા અથવા તો જે ચોથા નંબરની આમ તો કહી શકાય પ્રક્રિયા છે ગાટરમાન કોચ આવા વૈજ્ઞાનિકોના નામ હોય ગાટરમાન કોચ અને આ પ્રક્રિયા પણ નેમ રિએક્શન અંતર્ગત આવે છે એટલે આપણે જ્યારે જ્યારે જ્યાં જ્યાં નેમ રિએક્શન છે તેને હાઇલાઇટ કરી દેવાની થાય છે હાઇલાઇટરનો ઉપયોગ કરવાનો છે અલગ અલગ કલરની પેન વાપરવાની છે તો આ પ્રક્રિયા અતિ સહેલી છે ખૂબ સિમ્પલ છે તમારે પ્રક્રિયક યાદ રાખવાનો છે રોઝન મૂળમાં કેમ પ્રક્રિયક એસાઇલ ક્લોરાઇડ યાદ રાખવાનો હતો અને પહેલા 204 યાદ રાખવાનો હતો એચ ટુ એવી રીતે પ્રક્રિયક કોણ છે ગાટરમાન કોચમાં તો બેન્ઝીન પ્રક્રિયા કરવા માટે વપરાતા પ્રક્રિયાથી કોણ તો કે કાર્બન મોનોક્સાઇડ વાયુને HCl માં દ્રાવ્ય કરવાનો છે આ પ્રક્રિયામાં બેન્ઝીનનો હાઇડ્રોજન છૂટો પાડવો છે જે મુશ્કેલ છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે એટલે આ કાર્બન મોનોક્સાઇડ તમે જાણતા હો ને તો ઇલેક્ટ્રોન અનુરાગી છે તટસ્થ ઇલેક્ટ્રોન તો એ નિર્જળ AlCl3 ની મદદથી થાય અથવા તો CuCl કોપર ક્લોરાઇડ જેમાં કોપરનો ઓક્સિડેશન આ પ્લસ વન છે એટલે સ લાગે ક્યુ પ્લસ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મદદથી તો શું થાય એટલે અહીંથી હાઇડ્રોજન મુક્ત થાય અને આ એટેક કરે અહીંયા હાઇડ્રોજનના બદલામાં તો સમજો કે જેવું કાર્બન મોનોક્સાઇડનો એટેક થાય એટલે કાર્બન ડબલ બોન્ડ ઓ કાર્બનની ચાર સંયોજકતા જોજો એક બે ત્રણ અને ચોથી એ ચોથી સંયોજકતા સાથે આ હાઇડ્રોજન ગોઠવાય તો બેન્ઝિન ઉપર CHO આલ્ડિહાઇડ સમૂહ શું બન્યું બેન્ઝાલ્ડિહાઇડ આ થઈ ગાટરમાન કોચ પ્રક્રિયા રોઝનમુન્ડ પ્રક્રિયાને ફરી પાછું યાદ કરાવો રોઝનમુન્ડ નેમ રિએક્શન હજી તાજેતર જ છે એસાઇલ ક્લોરાઇડ મૂળ પ્રક્રિયા કોણ એસાઇલ ક્લોરાઇડ કોણ વપરાતા હતા પેલેડિયમ BaSO4 અને H2 પછી સ્ટીફન પ્રક્રિયા આવી ગઈ મિત્રો સ્ટીફન નેમ રિએક્શન એમાં પણ એસાઇલ સોરી એક્રિલો નાઇટ્રાઇલ હતું એસાઇલ ક્લોરાઇડ નહીં અને પ્રક્રિયક તરીકે SnCl2 ને 2HCl એમાંથી ઇમાઇન બનતું હતું પ્રક્રિયક શું છે યાદ હોવા જોઈએ ઇટાડ પ્રક્રિયા જોઈ ગયા ત્રીજી નેમ રિએક્શન ઇટાડ પ્રક્રિયામાં કોણ હતું મૂળ પ્રક્રિયક તો કે ભાઈ ટોલ્યુઇન હાઇડ્રોકાર્બન આ એટલું યાદ રહી ગયું એટલે તમારું કામ પતી ગયું કોણ ક્રોમાઇલ ક્લોરાઇડ સેમા CH2 માં અથવા તો ટેક્સ્ટબુકમાં નથી આપ્યું અધ્રુવીય દ્રાવક CCl4 માં આ ત્રણ અને ચોથી નેમ રિએક્શન જેને કીધી ગાટરમાન કોચ પ્રક્રિયા
તો એટલું યાદ રહેવું જોઈએ. ચાલો હવે આપણે જઈએ કીટોનની બનાવટ તરફ. હવે આપણે જોઈએ કીટોનની બનાવટ, માત્ર કીટોનની બનાવટ. સૌથી પહેલા જોઈ ગયા આલ્ડિહાઇડ કીટોન બંને બને એવી પ્રક્રિયા. ગયા વિડિયો લેક્ચરમાં અને આજના વિડિયો લેક્ચરમાં જે સ્ટાર્ટિંગમાં જોયું એમાં માત્ર આલ્ડિહાઇડ બને એવી પ્રક્રિયા, હવે માત્ર કીટોન બને એવી પ્રક્રિયા, જેમાં પહેલા નંબરની પ્રક્રિયા છે એસાઇલ ક્લોરાઇડ. જે આલ્ડિહાઇડમાં પણ આપણે રોઝન મૂળ જોઈ ગયા ને, એમ કીટોનમાં પણ એસાઇલ ક્લોરાઇડની ડાય આલ્કાઇલ કેડમિયમ સાથેની પ્રક્રિયા. ડાયલકાલ કેડમિયમ કેમ બનાવશું એ પણ આપ્યું છે, એટલે ગ્રિગનાર પ્રક્રિયકમાંથી બનાવવાનું છે. પછી પેજ નંબર 364 ઉપર જાઓ, પાછલા પેજમાં તો આલ્ડિહાઇડમાં પણ કેમ સ્ટીફન પ્રક્રિયા નાઇટ્રાઇલમાંથી જોઈ હતી, એમ અહીંયા પણ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી સી ટ્રિપલ બોન્ડ એન એ નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગનાર પ્રક્રિયક સાથેની પ્રક્રિયા થી કીટોન બનાવવાનું છે. અને પછી કેમ એરોમેટિક ભાગ આપણે ટોલ્યુઇનની પ્રક્રિયા કરી હતી, કેમ અહીંયા બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીન, એટલે કે ટોલ્યુઇન વિસ્થાપિત બેન્ઝીન જ કહેવાય ને, અથવા તો ક્લોરિન ગમે હોય વિસ્થાપિત બેન્ઝીનની કીટોન બનાવી છે. એટલે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન ધોરણ 11માં આવી ગઈ. તો તમે ટેક્સ્ટ બુકમાં નજર કરી જ રહ્યા છો, પેજ નંબર 364 જોઈ રહ્યા છો, એમાં આ બધી પ્રક્રિયાઓ આપી છે. તો ચાલો વન બાય વન આ બધી પ્રક્રિયાઓને સમજતા જઈએ અને ક્રિયાવિધિ સાહેબ મિકેનિઝમ ટાઈપ પાકી પણ કરતા જાય. તમે ઈચ્છો તો અહીંયા જોતા જોતા જ તમે આ પ્રક્રિયા પાકી કરી શકો. વિડીયો કાપી કાપીને જોવાના નથી, સંક્ષિપ્તમાં ઘણું બધું સમજાવું છું બરોબર. એક કલાકના વિડીયોને બને ચાલી ટુકાણમાં પતે અને તમને લોકોને જોવામાં પણ સમસ્યા ન થાય એ બધો મારો ભરચક પ્રયાસ હોય છે, જેથી કરીને તમે ઝડપથી સમજી શકો, ઓછા ગાળામાં વિડીયો પૂરો થઈ શકે. તો આ વિડીયો કાપીને જોવાનો થતો નથી સવાલ. સર્વપ્રથમ આપણે કીટોનની બનાવટ કરીએ, તો એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોનની બનાવટ, આવો સવાલ આવે. એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોનની બનાવટ બે કે ત્રણ માર્ક્સમાં પૂછી શકાય બરોબર. તો શું કરશું, તો સૌ પ્રથમ એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોન બનાવવા માટે મૂળભૂત સંયોજન R2CD ડાય આલ્કાઇલ કેડમિયમ તૈયાર કરવાનું છે. અને એની માટે તમારે ગ્રિગનાર્ડ પ્રક્રિયક RMGH જેનું સાદું સૂત્ર છે ગ્રિગનાર્ડ પ્રક્રિયકનું, એ ગ્રિગનાર્ડ પ્રક્રિયકને કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે CDCl2. જો કેડમિયમ ક્લોરાઇડ છે ને, કેડમિયમ પ્લસ 2 અને 2 Cl માઇનસ ના આયનિક બંધથી બનેલું છે. અને ગ્રિગનાર્ડ પ્રક્રિયામાં તમે જાણો છો કાર્બનની વિદ્યુત ઋણતા ઓલમોસ્ટ 2 1.3 અને મેગ્નેશિયમની 1.2. પ્રથમ વખત એવું બન્યું છે આલ્કાઇલ સમૂહના કાર્બનની વિદ્યુત ઋણતા, કેમ કે આ તો ધાતુ છે, એ કઈ ઇલેક્ટ્રોન ખેંચે નહીં, ધાતુ મુક્ત કરે, એટલે અહીંયા વિષમ વિભાજન થાય. પ્રથમ વખત કાર્બન ઉપર બંધના ઇલેક્ટ્રોન આવે છે અને માઇનસ બને છે અને Mg પ્લસ બને છે. તો તમારે સમજી શકાય કે ભાઈ Mg પ્લસ સાથે તો એક ક્લોરિન જોડાઈ જશે, R માઇનસ એમ CD માંથી પ્લસ 2 ચાર્જ છે એટલે માઇનસ 2 ચાર્જ જોઈએ છે, એટલે બે મોલ લેવાના, એટલે બે મોલ R માઇનસ, બે મોલ Mg પ્લસ, એ બીજા અણુ સાથે પણ Cl જોડાણો, એટલે આપણે એમ થઈ કે કહી શકીએ MgCl(X) આવા બે મોલ વત્તા R માઇનસ 2 એટલે માઇનસ 2 અને કેડમિયમ, એટલે આપણે આ લખીએ R2CD, આ આલ્કાઇલ સમૂહ છે, આ કેડમિયમ છે, એટલે આમ લખી શકાય ડાય આલ્કાઇલ કેડમિયમ. હવે આ બેઝિક ડાય આલ્કાઇલ કેડમિયમ બની ગયા પછી એની પ્રક્રિયા આપણે એસાઇલ ક્લોરાઇડ સાથે કરશું. એસાઇલ એટલે RCO અને એની સાથે આ એટલે ક્લોરાઇડ, એસાઇલ ક્લોરાઇડ અને R2CD જે આપણે લખ્યું. હવે જુઓ R2CD બનાવ્યો કઈ રીતે આપણે, R2CD એટલે ખરેખર તો આમ જ છે ને, R માઇનસ R કેટલી વાર, બે વાર R માઇનસ બે વાર,
અને કેડમિયમ પ્લસ 2. હવે જો કાર્બન અને ક્લોરીન વિદ્યુતઋણતા કોની વધારે મિત્રો? હેલોજનની વિદ્યુતઋણતા વધારે છે, એટલે આને કેશું વિષમ વિભાજન થી Cl- બન્યું. વિષમ વિભાજન થી Cl- છૂટવું પડે એટલે આ ભાગ આવો બને R CO અને કાર્બન ઉપર આવ્યો પ્લસ અને Cl-. તો પ્લસ 2 ચાર્જ છે એટલે બે મોલ લઈએ, R CO પ્લસ 2 અને 2 Cl-. બે Cl- ને સાથે જોડાઈ જાય એટલે CCl2 પાછું બની જાય. આ પ્લસ છે અને R- છે એટલે અહીંયા જોડાણ એટલે R C ડબલ બોન્ડ પ્લસ અને એની સાથે R-. તો તમે આને R1 કયો અથવા તો આને R કયો અને R ડેશ કયો, હાલો R ડેશ. બીજો મોલ અહીંયા જોડાય R ડેશ COR, તો શું બન્યો મિત્રો? કીટોન, સમમિતીય અથવા તો અસમમિતીય જેવો પણ તમારે બનાવવો હોય કીટોન બનાવી શકો. ચાલો આપણે એક પ્રક્રિયા જોઈએ, સામાન્ય પ્રક્રિયા તો જોઈ લીધી, બીજી પ્રક્રિયા હું તમને હોમવર્કમાં આપીશ, બાકીની તમારે જાતે કરવાની છે. એક સાદી પ્રક્રિયા જોઈ ટેક્સ્ટ બુક મુજબ, અને હવે એક આપણે એ પ્રક્રિયા લઈએ. માનો હું R બરાબર CH3 સમૂહ લઉં છું, તો મિથાઈલ મેગ્નેશિયમ ને X બરાબર ક્લોરિન લઉં છું, એની પ્રક્રિયા CDCl2 સાથે કરીએ એટલે શું બને? તો R- એટલે CH3- અને Mg પ્લસ Cl અને HCl જોડાય એટલે ક્લોરિન છે અહીંયા જોડાશે, આ બે મોલ લેવા પડશે એટલે શું બનશે? MgCl છે ને ક્લોરિન જોડાણ એટલે MgCl2, બીજો MgCl, બીજો ક્લોરિન જોડાણ, બીજો MgCl2, CH3- અને કેડમિયમ એટલે R2 લખ્યું હતું ને એને બદલે CH3 twice CD, જે અમે R બરાબર મિથાઈલ સમૂહ લીધો છે. સમજી શકાય? દેખાય છે? યસ દેખાય છે. એટલે ડાય મિથાઈલ કેડમિયમ, ડાય મિથાઈલ કેડમિયમ, શું બન્યું? ડાય મિથાઈલ કેડમિયમ. ડાય મિથાઈલ કેડમિયમ ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? કોઈ એસાઇલ ક્લોરાઇડ, જ્યાં પણ હું R ડેશ બરાબર કોઈ પણ સમૂહ લઈ શક્યો હોય, આ R ડેશ એસાઇલ ક્લોરાઇડ છે ને એમાં R બરાબર આલ્કાઇલ પણ હોઈ શકે અથવા તો એરાઇલ પણ, એટલે કે બેન્ઝીન ચકડવું પણ હોઈ શકે. તો શું લેવું છે? મિથાઈલ લેવું છે. હાલો કાંઈ વાંધો નહીં, CH3CO, CH3CO એટલે એસિટાઇલ અને Cl એટલે ક્લોરાઇડ, કેસિટાઇલ એસિટાઇલ, એ મારી સામું જોતા નહીં રાત કાઢોસ પાછા. એસિટાઇલ ક્લોરાઇડ એનું સામાન્ય નામ છે, એસિટાઇલ ક્લોરાઇડ. હા, કોરોનામાં ઉકાળા પી પીને વાળ વયા ગયા થોડા થોડાક તમને, પછી ઉકાળા બંધ કર્યા, પછી કોકે કીધું ના લેવાનું ચાલુ કર્યું, તો ના લેવાનું ચાલુ કર્યું, પછી કોકે કીધું કે હળદરવાળું દૂધ પીવાય, તો હળદરવાળું દૂધ પીવાનું ચાલુ કર્યું. હળદરવાળું દૂધ એટલું પીવાનું ચાલુ કર્યું, આખા વરણની હળદર અમે 6 મહિના ખાલી કરી નાખી, કારણ કે કોરોનાને પીળો પત કરી મારી ન નાખવાનો હોય. એ આખો કોરોના અમારા શરીરમાં કોરોના છે ને અમારા ઘરમાં, મને એવું લાગે છે આખો કોરોના પીળો થઈ ગયો છે, કોરોના જ રહેતો છે, અમને તો કમળો થઈ ગયો વાયરસને વિચાર કરીને કોવિડને, એટલો ગુમા. સવારે દૂધવાળું હળદરવાળું દૂધ, બપોરે હળદરવાળું દૂધ, રાતે હળદરવાળું દૂધ, ઉકાળા બંધ કર્યો. સ્ટાર્ટિંગમાં તો ગરમી હતી ને એમાં ઉકાળાવાળી, એમાં વાળ ભૈયા ગયા, ફોડકા નીકળ્યા કે એટલું થયું, બધા યાદ કરતા હોય છે. પછી ટાઇલનો પ્રત ક્યાં જાય? તો તમે કહો સાહેબ તમે રહેવા જો ને તમે તો પહેલાંય હતી, આ ટાઇલ નથી ભાઈ, કપાળ મોટું છે, હા ભાલ પ્રદેશ મોટો છે, ભાગશાળી લોકોને હોય, ભાગશાળી બધાય છે, તેમ કે તમે થોડાક એકલા ભાગશાળી છો. હવે આની આર ટુ સી ડી જોઈએ, અમે આર ટુ સી ડી તરીકે સી એચ થ્રી ટ્વાઇસ કિડની, શું થયું શું થયું શું થયું? તો કા સીએલ અહીંયા જોડાવાનું, આર અહીંયા જોડાવાનું, સિમ્પલ આ બે મોલ લેવા પડ્યા બરોબર. તો ક્લોરિન અહીંયા જોડાશે, સી એચ થ્રી અહીંયા જોડાશે, બીજા અણુમાં બીજો ક્લોરિન અહીંયા જોડાશે, બીજો સી એચ થ્રી અહીંયા જોડાય, એ હાટા પાટા વાટા ઘાટા વાટકી વ્યવહાર. સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી પેલો જોડાણો, પછી બીજો મોલ બીજો સી એચ થ્રી જોડાણો, એટલે બે મોલ વત્તા બે ક્લોરિન અહીંયા જોડાણ, એટલે સી ડી સી એલ ટુ પરત વપરાણો તો પાછો મળી ગયો, પણ હારો હાર આપણને એસિટોન આપતો ગયો, એસિટોન અથવા તો પ્રોપેનોન બરોબર. તો તમે અહીંયા આર બરાબર શું લ્યો છો એના આધારે નિપજ બને. તો હું તમને અહીંયા હોમવર્ક આપી રહ્યો છું, જે તમારે ઘરે જાતે કરવાનું છે, તમારે પ્રક્રિયા કરવાની છે. હું ગ્રીડનાર પ્રક્રિયક તરીકે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ એસાઇલ
હેલાઇડ તરીકે આ જ લઉં છું, એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl અને કેડમિયમ ક્લોરાઇડ આ હું આમ લખીને આપું છું. તમારે આખી પ્રક્રિયા કરવાની બરોબર. બીજી પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમને અને અહીંયા હું લઉં છું બેન્ઝીન C6H5COCl CDCl2 જણાવો બરોબર. પછી ત્રીજું લઉં છું મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ આ C6H5COCl CDCl2 જણાવો. તો આ તમારે ત્રણ પ્રક્રિયા મેં હોમવર્કમાં આપી બરોબર. ફરજિયાતપણે આ ત્રણ પ્રક્રિયાઓ સોલ્વ કરો, જેની પછી આપણે આગળ વધીએ નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા માટે. નાઇટ્રાઇલ ની આપણે જે સ્ટીફન પ્રક્રિયા કરી એનાથી આલ્ડિહાઇડ મળ્યું, ખબર હોવી જોઈએ કઈ પ્રક્રિયાથી શું મળે છે, એટલું તો યાદ રાખી શકું. ઘરે બેઠા 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 મનન કરવા, ઘણી બધી વસ્તુનું છોકરા છોકરીઓ આપણે મનન કરતા હોય, આપણે હારી હારી વસ્તુને આવી જાય કરતા હોય, એમાં ન કહેવાનું હું વિચાર, પણ ઘણી બધી બેઠા બેઠા એવા બધા જો બિનજરૂરી વિચારો કરી શકતા હોય તો આ તો કરી શકીએ ને, હે તો ઘણું બધું આપણે વિચાર કરતા જ હોય, ન કરવાના કરતા હોય વિચાર, તો આપણે આના પણ વિચાર કરાય કે સ્ટીફન પ્રક્રિયા શું હતું એમ સહેજ વિચાર કરી લેવાનું કે હોયું ન જાય, અને કોરોના થતો હોય તોય ન થાય, આવું બધું ધ્યાન રાખો. ક્વેશ્ચન, નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડિહાઇડની બનાવટ તો સ્ટીફન, પણ નાઇટ્રાઇલ સંયોજનમાંથી કીટોનની બનાવટ, નાઇટ્રાઇલમાંથી કીટોનની બનાવટ તો આ કઈ પ્રક્રિયા, પાછું રિવિઝન આવતા વિડિયો લેક્ચરમાં કરાવું છું ઝડપથી બરાબર. તો અહીંયા તમારે નાઇટ્રાઇલ સંયોજન R C3N, આ ત્રિપલ બોન્ડ N એટલે લાઇન નાઇટ્રાઇલ, આખું CN કરો તો સાયનાઇડ, એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની, વળી પાછો ગ્રિગ્નાર્ડ કીટોનમાં ગ્રિગ્નાર્ડ જ આવે, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આવ્યો એટલે પાછું છેલ્લો તબક્કો જળ વિભાજનનો થશે. જોજો પાછું અહીંયા શું થાય છે, ફરી પાછી ઓલી વિષમ વિભાજન વાળી વાત, આ પાઈ બંધ તૂટે, વિદ્યુત ઋણતા કોની વધારે, નાઇટ્રોજનની, એટલે નાઇટ્રોજન ઉપર અંશત ઋણ વિજભાર, કાર્બન ઉપર ધન વિજભાર બરોબર. વિષમ વિભાજન થઈ જ ગયું એમ નહીં, વિદ્યુત ઋણતાની વિષમ વિભાજન બંધ તૂટી જ ગયો, આ તોડી બ્રેક બ્રેક નેમ. અહીંયા મેગ્નેશિયમ ને આરમાં પણ વિદ્યુત ઋણતા કાર્બનની વધારે થાય છે પ્રથમ વખત, અને મેગ્નેશિયમ ઉપર ધન વિજભાર, અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં આપણે એવું કહેતા ખબર છે કે આ માઇનસ આ પ્લસ, આ ઋણ વિજભારિત કાર્બન આ ધન વિજભારિત કાર્બન, કાર્બન સાથે કાર્બન જોડાય અને ઓક્સિજન સાથે મેગ્નેશિયમ, અહીંયા નાઇટ્રોજન છે એટલે નાઇટ્રોજન સાથે મેગ્નેશિયમ જોડાય, કલર કલરિંગ આર સી, સી સાથે શું જોડાવાનું આર, પછી દ્વિબંધ યથાવત છે ડબલ બોન્ડ એન, અને એન સાથે શું જોડાવાનું આ એમ જી વાળો ભાગ એન એમ જી એચ. વિજ્ઞાન પ્રક્રિયા કરી બીજો તબક્કો હંમેશાથી શું હોય, જળ વિભાજન, પાણી પીવડાઈ દો પાહો, ભાઈ ગાયું ગાયું ભેસું નથી, આ ડબલ બોન્ડ તોડી નાખવાનું, અહીંયા ડબલ બોન્ડ થી ઓ અને અહીંયા બે હાઇડ્રોજન બરોબર, આમ બે બોન્ડ તૂટે તો નાઇટ્રોજન સાથે એચ એચ દેખાય છે ને, એચ એચ અને ડબલ બોન્ડ થી ઓ, પાણી નો અણુ વેચી દીધો. ખૂબ ટૂંકમાં અને સરળતાથી પૂરું કરવાની આપણી વાત, આર સી ડબલ બોન્ડ ઓ આર, તો શું બન્યું આ કીટોન, અને આ બન્યું એન એચ ટુ ગરમી છે એટલે નથી, પંખો બંધ છે એટલે બાયના બાયના બારી બંધ છે, બહાર નો અવાજ ન આવે, એટલે બહાર નો અવાજ ન આવે, વોઇસ તમને બીજો ઓછો આવે, અને પંખા નો અવાજ ન આવે, પંખા બંધ કરીને વિડીયો ઉતારી, પરિશ્રમ તો કરવો પડે ને, તમે ઓછો કરો, અમે જાજો કરીએ, મને તો એવું લાગે છે. અહીંયા હું આર બરાબર શું લઉં, તો હું ટેક્સ્ટ બુકમાં નજર નાખું, ત્યાં આર બરાબર ઇથાઇલ સમૂહ લીધો છે, તો એક પ્રક્રિયા હું તમને શીખવાડી દઉં, એક ખાલી શીખવાડી બીજી શીખવાડું પછી હોમવર્કમાં આપું, એટલે ઇથાઇલ સમૂહ CH3CH2C3N ટેક્સ્ટ બુકની બેઠી પ્રક્રિયા શીખવાડું છું. જો IUPAC નામ આપવું હોય તો ત્રણ કાર્બન એટલે પ્રોપેન, ત્રિપલ બોન્ડ N એટલે નાઇટ્રાઇલ, પ્રોપેન નાઇટ્રાઇલ, અને સામાન્ય નામ આપવું હોય તો આ સી એન આખું સાયનાઇડ ગણો, તો ઈ સિવાયનો ભાગ એટલે ઇથાઇલ, ઇથાઇલ મિથાઇલ એ બધું સામાન્યમાં જ આવે ને, ઇથાઇલ ને સી એન એટલે સાયનાઇડ બરોબર. એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં આર બરાબર શું લીધું છે ટેક્સ્ટ બુકમાં, અરે વાહ, બેન્ઝીન લીધું છે C6H6
તમે બેન્ઝીન ચપડવી દોડી શકો અને મારી જેમ આળસ આવતી હોય તો C6H5 પણ લખી શકો MG અને H બરાબર ફ્લોરિન નહીં હો ફ્લોરિન નહીં ક્લોરિન બ્રોમિન ને આયોડિન શું લીધું છે બ્રોમિન લીધું છે વાહ રેડી ચાલો ઇથર યસ વિજ્ઞાન પ્રક્રિયાને ઇથરમાં દ્રાવ્ય કરવો જ પડે ને અહીંયા લખો લખો હાલો ભૂલી જાઓ અડધો માર્ક કાપી નાખી મારો અડધો માર્ક કાપી લેવાની છૂટ બરોબર તાપમાન બાપમાન લખતા ભૂલાઈ ગયું હોય તો કાપી લેવાનો અડધો માર્ક મારે શું છે મારે કાંઈ ફેર નથી પડતો ફેર તમને પડે શું થાય કચ્છું ના થાય પાઈ બંધ તૂટે આ બંધ તૂટે કાર્બન સાથે કાર્બન જોડાય મેગ્નેશિયમ નાઇટ્રોજન સાથે જોડાય લખવા મળો ઉંધે માથે શું લખવું લખવાનું છે CA3CH2 સિંગલ બોન્ડ કાર્બન અને કાર્બન સાથે જોડાવાનું C6H5 બાકી ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ N અને N સાથે જોડાવાનો MgBr દેખાય છે ને પેલા મને જોવા દો હા એટલે દેખાય તો છે વાંધો નહીં હવે હા હવે એનું શું કરવાનું જળ વિભાજન પાણી પાઈ દો પાહો પાણી પાઈ દો એટલે અહીંથી જો ડબલ બોન્ડ તૂટે ઠુશ 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 બે બોન્ડ તૂટ્યા ને ઠુશ ઠુશ અને આવો અને અહીંયા H2 એટલે અહીંયા હું લખું છું C6H5 બેન્ઝીન રિંગ ફિનાઇલ રિંગ કહેવાય બેન્ઝીન તો ન કહેવાય કેમ કે C6H6 આ ફિનાઇલ એની આરે C ડબલ બોન્ડ O એની આરે CH2CA3 અવળે આટે ઉપાડ્યું ક્યાંથી ઉપાડ્યું આમથી ઉપાડ્યું તો બેન્ઝીન ઉપર COC2H5 તો ત્રણ કાર્બન એટલે પ્રોપ્યો ફિનાઇલ કીટોન નો ઓન એટલે આપણે એને કહેતા હતા પ્રોપ્યો ફિનોન IUPAC નામ તમારે ગોતીને લખી દેવાનું મેં શીખવાડ્યું છે મને નથી આવડતું એવું નથી નકર એમ થાય સાહેબ મને નથી આવડતું એટલે કહી દેજો એવું નથી મને નહીં આવડતું કહી દે મને નથી આવડતું બાર સાયન્સની ટેક્સ્ટ બુકમાં એવું કાંઈ નથી મને ન આવડતું તો NH2MgBr ત્રણ કાર્બન એટલે પ્રોપ્યોન સામાન્યમાં ફિનાઇલ અને કીટોન નો પ્રોપ્યો ફિનોન તો આ રીતે તમે શું લ્યો છો પ્રક્રિયા એના આધારે નિપજ બને તો ચાલો હોમવર્કમાં ભણ્યું ઇથાઇલ લીધું હતું ને હું લઉં છું મિથાઇલ CH3CN વત્તા વિજ્ઞાન પ્રક્રિયક તરીકે CH3MgCl ઇથર જણાવો C6H5CN વત્તા આ જ રીતના પ્રક્રિયક આ જ ઇથરનો ઇથર છઠ્ઠું CA3CN પ્લસ C6H5MgI જણાવો હવે નીચે લખું તો દેખાશે હા દેખાશે નહીં દેખાય ક્યાં લખું અહીંયા લખી નાખું સાતમું C2H5CN પ્લસ CA3MgI ઇથર કરો એટલું હોમવર્ક એટલે ખબર પડે આવડું કે ના આવડું ત્યાર પછી લાસ્ટ ટર્મ લાસ્ટ પ્રક્રિયા બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીનની ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા એ તમે જાણો છો ફિડલક્રાફ્ટ એસાઇલેશન આપણે બે ત્રણ વખત ઓલરેડી કરી ચૂક્યા છીએ ફિનોલની કરી ચૂક્યા છીએ ઇથરમાં એસિડ એનિસોલ અને ફેનિટોલની કરી ચૂક્યા છીએ અને ટેક્સ્ટબુકમાં જોવો તો તમને ખ્યાલ પણ આવશે કે આ પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ એટલે કાંઈ અઘરું નથી ક્વેશ્ચન પરિવર્તન તરીકે જોતું હોય બેન્ઝીનમાંથી એસિટોફિનોલ બે માર્ક્સ તો કીટોન બનાવવાનો છે એસિટોફિનોલ એટલે કીટોન આર યુ બેન્ઝીન બરોબર અને એસાઇલ ક્લોરાઇડ તરીકે એસિટાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા અને ફિડલક્રાફ્ટ પ્રક્રિયા છે ફિડલક્રાફ્ટ એસાઇલેશન ધોરણ 11 સાયન્સની બેઠી પ્રક્રિયા હું કહી શકું તમે શીખી ગયા છો પણ હું એવું કહીશ નહીં અને ફિડલક્રાફ્ટ આવે તેનો સ્પેશિયલ ઉદ્દીપક છે કોણ એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો અહીંથી હાઇડ્રોજન અહીંથી ક્લોરીન માઇનસ HCl અહીંયા જોડાઈ ગયું બેન્ઝીન સાથે સીધો સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ જોડાણો આર યુ કીટોન આર યુ મિથાઇલ તો આને નામ આપણે આપ્યું હતું એસિટોન
આયુપીએસી નામે હતો, સામાન્ય નામે હતો, મિથાઇલ ફિનાઇલ કીટોન બધું જ હતું, કીટોન બની ગયો. અથવા તો એમ શું છે, વિસ્થાપિત બેન્ઝીન. વિસ્થાપિત બેન્ઝીન એટલે માનો કે આપણે કોઈ પણ લઈ શકાય, ટોલ્યુઇન લઈ શકાય, ફિનોલ લઈ શકાય, એનિસોલ લઈ શકાય, ફેનિટોલ લઈ શકાય, બેન્ઝાલ્ડિહાઇડ લઈ શકાય, કાઈ પણ સમૂહ લઈ શકાય. પણ એ જોડાયેલો સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક છે કે મેટા નિર્દેશક, એ ખબર હોવી જોઈએ. તો ઓર્થો પેરા નિર્દેશક છે, તમે બેન્ઝાલ્ડિહાઇડ લો તો એ મેટા નિર્દેશક. આ ચેપ્ટરમાં જે ત્રણ ક્રિયાશીલ સમૂહ છે એ મેટા નિર્દેશક છે. તો CH3 COCl નિર્જળ AL CL3 એટલે કાં તો ઓર્થો સ્થાને જોડાશે કાં તો પેરા સ્થાને, એટલે મિશ્રણ મળશે. તો આ વિસ્થાપિત બેન્ઝીન, વિસ્થાપિત બેન્ઝીન એટલે ઘણા બધા છે, નાઇટ્રો બેન્ઝીન ને ઓલુ બેન્ઝીન ને તેલુ બેન્ઝીન ને, તો બે ની પણ મળી મિશ્રણ મળે. મેટા નિર્દેશક હોય બેન્ઝાલ્ડિહાઇડ તો એક જ નિપજ મળે. તો એસિટોફિનોન ના ઓર્થો સ્થાન 1 2, ઓર્થો મિથાઇલ એસિટોફિનોન, એસિટોફિનોન ના પેરા સ્થાને, આને એસિટોફિનોન કહેવાય, આ પેરા સ્થાને CH3 બરોબર. તો પેરા મિથાઇલ એસિટોફિનોન, તો હું તમને અહીંયા પણ હોમવર્ક આપી દઈશ, તમારે કોનું કોનું આ પ્રક્રિયા કરવાની છે, તમારે કરવાની છે બેન્ઝાલ્ડિહાઇડ, તમારે પ્રક્રિયા કરવાની છે ફેનિટોલ, આ મેટા નિર્દેશક છે, આ ઓર્થો નિર્દેશક છે, તમારે પ્રક્રિયા કરવાની છે નાઇટ્રોબેન્ઝીન ની. અને આ તમને ટાસ્ક ચેલેન્જ કે નાઇટ્રો સમૂહ છે ઓર્થો નિર્દેશક છે કે પેરા, કેમ કે કાલે જ એક છોકરાને ફોન આવ્યો હતો, તો નાઇટ્રોબેન્ઝીન ઓર્થો પેરા નિર્દેશક છે શોધવા માટે ધોરણ 11 ની ટેક્સ્ટબુક ખોલવી પડશે અને ઓર્થો પેરા નિર્દેશક સમૂહને જોવા પડશે. તો આજે ઘણું બધું શીખાઈ ગયું છે, આથી આપણે અટકીએ. ધન્યવાદ, અસ્તુ, આભાર, રિવિઝન કરજો, લખતા રહેજો, શીખતા રહેજો.